Good morning, children. How are you? Fine? Saras. Chalo. Khabar chhe ne aaje seno lecture chhe. Angreji. Maja aave chhe ne angreji bhanvani. Maja j aave ne kem ke gujarati to aapne roj boliye chhe gharma. Kem? Ane atyare aapne angreji bhanvanu etle kevu navi navi bhasha lage aapne etle bahu maja aave. Barabar hindi chhe angreji chhe. Je vastu aapne roj nathi bolta. એને આપણે ભણવાની બહુ મજા આવે છે કેમ કે ગુજરાતી તો આપણી માતૃભાષા છે આપણે રોજ બોલીએ છીએ અને આવડે છે બરાબર આપણે શું શીખવાનું છે વધારે કે ભાઈ અંગ્રેજી ને હિન્દી ગુજરાતી આપણે પોતે પહેલેથી નાનપણથી જ્યારથી આપણે બોલતા શીખ્યા ત્યારથી અત્યાર સુધીમાં આપણે બધા બોલીએ છીએ બરાબર છે એટલે બધાને આવડે છે વાંચતા લખતા પણ તમને જલ્દી ગુજરાતી અઘરી ભાષા છે શીખવા માટે છતાંય તમને લોકોને આવડી જશે કેમ કેમ કે આપણે પોતે પહેલેથી નાનપણથી મોટા થયા ત્યાં સુધી આપણે ગુજરાતીમાં શીખ્યા છે આપણા મમ્મી પપ્પા બધા જ ગુજરાતી બોલે છે એટલે આપણને પહેલા આવડી જાય તો ગુરુ આપણને ખૂબ શું લાગે કે હિન્દી ને અંગ્રેજી કેમ કે એવો જ આપણે બોલવામાં આવતું નથી બરાબર અઘરું તો કંઈ છે જ નહીં બરાબર શીખો એટલે બધું સહેલું છે બહુ મજા આવે આપણે અંગ્રેજીમાં અત્યાર સુધીમાં જો પહેલી એબીસીડી બીજી એબીસીડી બરાબર છે એનો કલમ પછી બાર અક્ષરી બધું શીખ્યા બરાબર ને લેસનમાં શું હતું ગયા લેક્ચરમાં કે ભાઈ કથી છ સુધીનું હતું બાર અક્ષરી બરાબર હવે તમારે આજે બાર અક્ષરી પૂરી કરવાની છે ગ્રુપ વાઇઝ હું આપીશ લેક્ચર વખતે પછી તમારે ગ્રુપ વાઇઝ માર્કિંગ જશે તમારે એ પણ ગ્રુપ કરવાનું છે બાર અક્ષરી પૂરી થાય પછી મેં શું કીધું હતું કે હવે પછી આપણા લેક્ચરમાં એટલે કે ચોથા લેક્ચરમાં આપણે શું શીખીશું તો આપણે ચોપડીનું પહેલું યુનિટ એક યુનિટ એ શું નામ છે ગેટ અપ એન્ડ ડાન્સ શું નામ છે ગેટ અપ એન્ડ ડાન્સ બરાબર છે જો આવા છોકરા રમે છે આ બધા રમે છે દોરડા કૂદે છે આ સુતી છે આ છોકરો બે હાથ આમ કરી ઉભેલો છે આ ચિત્ર દેખાય છે ને બરાબર આ પાર્ટ સેની ઉપરનો છે તો કે એક્શન વર્ડ્સ એક્શન બધી એક્શન એટલે શું કહેવાય કે તમે કઈ કરો સુવો જાગો ખાવો પીવો દોરડા કૂદો નાચો દોડો ચાલો એ બધાને શું કહેવાય એક્શન એને ઇંગ્લિશમાં એના આપણે સ્પેલિંગ લખીએ બધાના એટલે એક્શન વર્ડ્સ બરાબર એક્શન વર્ડ્સ પણ તમને લખાવી શીખવાડી એટલે તમને બધું ખબર પડે કે આપણે પાણી પીએ અને શું કહેવાય તો ડ્રિંક બરાબર છે એવી જ રીતના બધું જ આવશે આમાં હવે સૌથી પ્રથમ આપણે છે યુનિટ એક ગેટ અપ એન્ડ ડાન્સ બરાબર જે પુસ્તક લઈને બેઠા છે એ લઈને બેસે મેં તમને કીધું હતું કે તમારે પુસ્તક લેવાનું નથી હવે લેવાનું છે તો આજથી તમારે બધાને આપણે જે ચોપડી આપણી જે અંગ્રેજીની છે ને એ લેવાની છે અને તમને મેસેજ કયો હતો એ બીજી પણ અંગ્રેજીની ચોપડી લેવાની હતી સ્વાધ્યાય પોથી કઈ હતી તો આ લઈ લીધી છે બધાએ અને ના લીધી હોય તો વહેલી તકે લઈ લેજો આપણે આમાં પણ બધું શીખવાનું આવશે આમાં ખૂલવાનું આવશે બરાબર છે જ્યારે જ્યારે હું ગ્રુપ વાઈ આપું ફોન લાઈનમાં લખું ત્યારે ફોન લાઈનમાં જ લખવાનું અને હું એમ કહું કે આ ચોપડીમાં પૂરવાનું છે કે આમાં પૂરવાનું ત્યારે તમારે એમાં જ પૂરવાનું આ જે ચોપડી છે આપણું પાઠ્ય પુસ્તક છે એમાં કોઈ વસ્તુ તમારે પૂરવાની નથી શેમાં પૂરવાની છે તો આ ગાલા સાથે પોથી જે આ પાછળથી મંગાવી છે આ બ્લુ કલરની ગાલા સાથે પોથી ભાગ એક બરાબર અહીંયા લખ્યું છે ભાગ એક એટલે કે આ પહેલા સત્રની ભાગ બે નહીં ભાગ એક બરાબર છે આ ચોપડી બધાએ લીધી હશે કે આમાં પૂરવાનું આવશે તમારે અને બીજું તો ફોર લાઈનમાં લખવાનું આવશે તમારે ઘરે જાતે બાકી આ જે તમારી ચોપડી છે તમારું પહેલું જે આપણે આ પાઠ્ય પુસ્તક મંગાવેલું છે એમાં તમારે કોઈ વસ્તુ લખવાની નથી એમાંથી સમજવાનું છે બરાબર છે કેમ તમારે ગણિતની આસપાસમાં નથી લખવાનું પાઠ્ય પુસ્તક એવી રીતના અંગ્રેજીના પાઠ્ય પુસ્તકમાં તમારે લખવાનું નથી એમાંથી ફક્ત સમજવાનું છે લખવાનું છે એમાંથી છે તો આ સાથે જે આ મંગાવી છે મેં અડધા લઈ લીધી હશે ના લીધી હોય લઈ લેજો બરાબર છે એટલે આમાંથી તમારા લોકોને આમાં લખવાનું રહેશે અને ફોન લાઈનમાં જ્યારે કહું હું કાર્ય કે ફોન લાઈનમાં લખું ત્યારે એમાં લખવાનું રહેશે બરાબર ચાલો હવે આપણે આગળ પાઠ ચાલુ કરીએ યુનિટ એ ચેપ્ટર બે યુનિટ એક એટલે ચેપ્ટર પહેલું કહ્યું છે ગેટ અપ એન્ડ ડાન્સ બરાબર ગેટ અપ ઉભા થાવ ચાલો એન્ડ ડાન્સ એટલે નાચી ચાલો નાચી ગેટ અપ એન્ડ ડાન્સ ચાલો ઉભા થાવ એટલે નાચી બરાબર હવે જો એમાં પહેલું છે હો એ લીટર
શું લખ્યું છે તમારી પાસે ઝોપડી હોય તો ખોલી રાખો તમે બધા એટલે તમને ખબર પડે કે એલડી લાઈનમાં શું લખ્યું છે તો હોપ એ લિટલ ગો થોડું એક પગે કૂદો લિટલ એટલે થોડું લિટલ એટલે થોડું હોપ એ લિટલ થોડું કૂદો જમ્પ એ લિટલ થોડું કૂદો જમ્પ એટલે કૂદવું બરાબર છે પછી 1 2 3 1 2 3 1 2 3 ખબર પડે શું થાય 1 2 3 પછી છે રન એ લિટલ રન રન એટલે દોડવું રન એટલે શું થાય દોડવું જો આ બધા સ્પેલિંગ છે રન જમ્પ સ્કીપ બરાબર છે સ્ટ્રેચ આ બધા સ્પેલિંગ નું હજી કરાવીશ કેમ કે આ સ્પેલિંગ ને લગતું જ આખું આખું આ ચેપ્ટર છે બરાબર છે હવે રન એ લિટલ એટલે તો ખબર પડી કે લિટલ એટલે થોડું રન એ લિટલ એટલે થોડું દોડવું સ્કીપ એ લિટલ સ્કીપ સ્કીપિંગ છે ને કે આપણે દોડા કૂદતા છો તમે લોકો ઘરે રમો અત્યારે બધા નીચે શેરીમાં છે ફ્લેટમાં રહેતા હો તો નીચે કેમ્પસમાં છે તમે બધા રમવા જાઓ છો બરાબર છે એમાં તમે કોઈ દિવસ દોડા કૂદ્યા છો દોડા કૂદવા એને અંગ્રેજીમાં શું કહેવાય સ્કીપિંગ શું કહેવાય સ્કીપિંગ એટલે સ્કીપ સ્કીપ એ લિટલ એટલે થોડું દોડવું કૂદો પછી છે ટેક યોર નીઝ નીઝ એટલે ઘૂંટણ શું કહેવાય નીઝ છે ને કહેવાય તો ઘૂંટણ ને અને ટેપ ટેપ એટલે ટપલી મારવી ટેપ એટલે શું થાય તો ટપલી મારવી તમારા ઘૂંટણ ઉપર ટપલી મારો ઘૂંટણ ઉપર ટપલી તમારા ટેપ યોર નીઝ એટલે તમારા ઘૂંટણ ઉપર ટપલી મારો બેન્ડ એ લિટલ બેન્ડ એટલે વળવું તમે કહો ને કઈ વસ્તુ તમારી પાસે હોય વળી ગયું હોય તો ત્યાં બેન્ડ થઈ ગયું છે બેન્ડ એટલે શું થાય વળવું બેન્ડ અ લિટલ એટલે થોડું વળો બરાબર બેન્ડ અ લિટલ લિટલ એટલે થોડું ખબર જ છે તમને થોડું વળો સ્ટ્રેચ અ લિટલ સ્ટ્રેચ ખબર પડે ને સ્ટ્રેચ એટલે સ્ટ્રેચિંગ સ્ટ્રેચ એટલે ખેંચવું ખેંચાણ સ્ટ્રેચ ને શું કહેવાય ખેંચવું સ્ટ્રેચ અ લિટલ થોડા સીધા થાવ સ્ટ્રેચ એ લિટલ એટલે સીધું તમારું બોડી સીધો ખેંચીને સ્ટ્રેચ એટલે ખેંચીને સીધા થાવ નોડ યોર હેડ નોડ નોડ યોર હેડ યોર હેડ એટલે તમારું હેડ એટલે માથું આપવું નોડ એટલે ધૂણાવું તમારું માથું ધૂણાવું આપ તમે ગોળ ફેરો એને શું કહેવાય ધૂણાવું નોડ યોર હેડ એટલે તમારું માથું નોડ એટલે ધૂણાવું ધૂણાવું એટલે આ બધા ફેરવો બરાબર છે એની પછી છે યોન અ લિટલ યોન એટલે થોડું બગાસવું ખાવ યોન એટલે શું થાય બગાસું ખાવું યોન આપણે બગાસા ખાઈએ ને એનું શું કહેવાય યોન અ લિટલ એટલે થોડું બગાસવું ખાવ સ્લીપ અ લિટલ સ્લીપ સ્લીપ એટલે શું થાય સૂવું બરાબર છે સ્લીપ એટલે શું થાય સૂવું સ્લીપ અ લિટલ થોડા સૂવો ઇન યોર બેડ ઇન યોર એટલે તમારા ઇન યોર બેડ બેડ એટલે ખરો પલંગ આપણે સૂઈએ પથારી અને શું કહેવાય આપણે પલંગ હોય કે બેડ હોય એને બેડ કહેવાય એટલે ઇન યોર બેડ એટલે તમારા પલંગ બરાબર છે આટલું તમારી ચોપડીમાં છે તો પાછું બીજી વાર સમજાવું છું બધાનું ધ્યાન અહીંયા ચોપડીમાં તમારા અંગ્રેજી લખેલું છે મેં અહીંયા ગુજરાતી તમારા સમજવા માટે લખ્યું છે બાકી તમારે કોઈએ ચોપડીમાં ગુજરાતી અત્યારે લખવાનું નથી ફક્ત સમજવાનું છે ચોપડી તમે લઈને બેઠા હો તો ભલે ના બેઠા હો તોય વાંધો નહીં બોર્ડ પર મેં લખેલું છે બધાનું ધ્યાન અહીંયા વિડીયો સરસથી ધ્યાનથી જુઓ અને સાંભળો અને હા એક વાત કે તમે આ વિડીયો જોવો સમજો ત્યારે બહુ બધા અવાજ કરતા હોય તમારા રૂમમાં બેઠા હોય ત્યાં તમારે આ વિડીયો જોવાનો નહીં એકલા જોવો એટલે તમને સરખું સંભળાય કે તમને ખબર પડે ટીચર શું ભણાવે છે બરાબર છે અવાજમાં બેસો પછી તમને એવું લાગે ટીચરનો અવાજ નથી સરખો આવતો મને નથી સંભળાતું મને ખબર નથી પડતી બરાબર બધી ખબર પડે જેમ તમે ક્લાસરૂમમાં ભણો છો અને હું બોલતી હતી એવી જ રીતે તમારે અહીંયા ભણવાનું છે ફર્ક શું છે કે તમે લોકો મને ફોન
ફોન માં જુઓ છો બરાબર હું જે તમને ભણાવતી હતી હું એ જ પદ્ધતિથી ભણાવું છું બરાબર એમાં કોઈ ફેરફાર નથી એ માટે જ હું બે થી ત્રણ વખત રિપીટ કરીએ છીએ કે કદાચ એકવાર હું ભણાવું તમને ના ખબર પડે તો બીજી વારમાં ત્રીજી વારમાં તો તમને ખબર પડે છે બરાબર તમે ધ્યાનથી વિડિયો જોવાનો બને ત્યાં સુધી તમારી પાસે ઇયરફોન હોય બ્લૂટૂથ હોય હોય તો વાપરવાના ના હોય તો કંઈ વાંધો નહીં શાંતિથી એકલા બેસી જુઓ તો પણ અવાજ સરસ જ આવે છે બરાબર છે હવે જો આ એકવાર સમજાવ્યું પાછું રિપીટ કરું છું ના સમજ પડી હોય બધા બીજી વખત જોવે આપણું શું છે યુનિટ જો પહેલેથી પાછું આપણે એક વાર રિપીટ કરું છું બરાબર બધાનું ધ્યાન અહીંયા ચોપડી લઈને બેઠા હો તો જો તમને થોડું થોડું વાંચતા આવડે તો વાંચતા જાઓ ગુજરાતી મેં લખ્યું છે અહીંયા તમને લોકોને સમજાવવા માટે તમારે લખવાનું નથી એટલે કોઈ પેન્સિલ રબર લઈને બેસે નહીં તમારે ચોપડીમાં લખવાનું નથી ચાલો અહીંયા હોપ એ લીટર હોપ લીટર લીટર એટલે મેં તમને લોકોને સમજાવ્યું લીટર એટલે શું થાય થોડું બરાબર હોપ એટલે થોડું એક પગે કૂદો શું આવે થોડું એક પગે કૂદો જમ્પ એ લીટર જમ્પ એટલે પણ કૂદવું જ થાય બરાબર જમ્પ એ લીટર લીટર એટલે થોડું થોડું કૂદો વન ટુ થ્રી એક બે ને ત્રણ બરાબર વન ટુ થ્રી એક બે ને ત્રણ એટલે ધીમે ધીમે એક બે ત્રણ ગણીને કૂદવાનું કે છે બરાબર હવે આગળ રન એ લીટર રન એટલે દોડવું બરાબર છે રન એટલે દોડવું થોડું દોડો સ્કીપ અ લીટર સ્કીપ મેં તમને કીધું એમ દોડા કૂદવા સ્કીપિંગ સ્કીપ એ લીટર એટલે થોડું થોડા દોડા કૂદો ટેક યોર નીઝ ટેક યોર નીઝ નીઝ એટલે શું થાય ઘૂંટણ આપણા ઘૂંટણ ટેક યોર નીઝ એટલે તમારા ઘૂંટણને ટકલી માર તમારા ટેક યોર નીઝ એટલે તમારા ઘૂંટણને ટકલી માર બેન્ડ અ લીટર બેન્ડ એટલે વળવું વળી જવું વાળવું બરાબર છે આપણે કહીએ ને કે આ બેન્ડ થઈ ગયું છે વળી ગયું છે મારું બેન્ડ થઈ ગયું છે બરાબર બેન્ડ એટલે વળવું લીટર એટલે થોડું થોડું વળો બેન્ડ અ લીટર એટલે થોડું વળો પછી છે સ્ટ્રેચ અ લીટર સ્ટ્રેચ એટલે ખેંચવું પણ આમાં શું છે કે થોડા સીધા થાવ આપણે તમે વાંકા વળ્યા હો સીધા થાવ માટે તમારા શરીર ખેંચવું પડે બરાબર છે એટલે એનો મિનિંગ શું છે સ્ટ્રેચ લીટરનો કે થોડા તમે સ્ટ્રેચ એટલે કે ખેંચાઈને સીધા થાવ નોડ યોર હેડ નોડ નોડ એટલે ઉણા યોર હેડ એટલે તમારું માથું નોડ યોર હેડ એટલે તમારું માથું ઉણાવો બરાબર છે નોડ એટલે ઉણાવો યોર હેડ એટલે તમારું માથું ઉણાવો હવે અહીંયા યોન અ લીટર છેલ્લું જો છે કે છે ત્રણ લાઈન નીચે છોકરી દોડા ઉડે છે એની ઉપર યોન અ લીટર તો થોડું બગાસું ખાવ યોન એટલે બગાસું યોન એટલે બગાસું અ લીટર એટલે થોડું થોડું બગાસું ખાવ સ્લીપ અ લીટર સ્લીપ એટલે ઊંઘવું ખબર પડે ને કે ચાલો મારો તો સ્લીપિંગ ટાઈમ થઈ ગયો એટલે કે મારે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો સ્લીપ એટલે ઊંઘવું થોડું ઊંઘો ઇન યોર બેડ એટલે તમારી તમારા પલંગમાં ઇન યોર એટલે તમારા અને બેડ એટલે પલંગમાં ખબર પડી હું હજી એક વાર છે ત્યાં સમજાવીશ આપણું જે પેટો ચેપ્ટરની આજે નાની સરસ મજાની કવિતા છે મેં ગુજરાતી લખ્યું છે અહીંયા તમારા બધાને સમજવા માટે તમારે લખવાનું નથી બરાબર છે તમારે લખવાનું નથી જે હું ગૃહ કાર્યમાં આપીશ ત્યારે તમારે લખવાનું રહેશે તમારે અત્યારે ચાલુ વિડીયો લેક્ચરમાં કોઈ વસ્તુ લખવાની નથી શાંતિથી સાંભળો અને સમજો બરાબર છે હવે આ કવિતા ઉપરથી આપણે અમુક વર્ડ્સ આવશે રન કે ડ્રીમ સ્લીપ ઘણા એક્શન વર્ડ્સ બી આવે છે એ હજી લખાવીશ અને અત્યારે જે આ થોડા મેં અહીંયા લખ્યા છે એને લખતા એનું હું અહીંયા ગુજરાતી લખતી જાઉં છું જો બધા ધ્યાન અહીંયા સ્ટેન્ડ અપ ખબર પડે ને તમે આવતા એટલે સ્ટેન્ડ અપ સિટ અપ સ્ટેન્ડ અપ એટલે સિટ અપ સ્ટેન્ડ અપ એટલે ઉભા રહો સિટ અપ એટલે બેસી જાઓ બરાબર છે હવે અહીંયા પહેલું છે સ્ટેન્ડ અપ
બરાબર સ્ટેન્ડ અપ એટલે ઊભા થાઓ પછી શું છે બીજું તો સીટ ડાઉન એટલે બેસી જાઓ હવે છે ઈટ ઈ એ ટી ઈટ ઈટ એટલે ખાવું પછી આવી સ્લીપ એસ એલ ડબલ ઈ પી સ્લીપ એટલે ઊંઘવું એની પછી છે ડ્રિંક ડી આર આઈ એન કે ડ્રિંક ડ્રિંક એટલે પીવું પછી છે રન આર યુ એન રન એટલે દોડવું એની પછી છે ટોક ટી એ આઈ કે ટોક એટલે બોલવું ટોકિંગ એટલે હું બોલું છું ટોક એટલે બોલવું હવે તમને કીધું તો ને કે બાળક ચલી આવડે તો આપણને વાંચતા આવડે હવે આ બધું આપણે વાંચી તો ખરો ચલો એમ તમને મીની ખબર હોય પણ આપણને વાંચતા આવડે તો તમે એનું ગુજરાતી કરી શકો બરાબર એટલે આપણે બાળક સાથે સરસ મજાની શીખી જવાની એટલે તમને આ બધું વાંચતા આવડે હવે છે યોન આપણે આવ્યું હતું ને પોઈન્ટમાં આવ્યું હતું ને યોન ને યુ આર યોન એટલે શું હતું તો બગાસું ખાવું હવે છે એલ એ યુ જી એચ લાફ લાફ લાફી લાફી બુડ્ડા હશે ને કોઈ ના ઘરે લાફ એટલે શું થાય હસવું જોયો છે કોઈ દિવસ તમે લોકો લાફી બુડ્ડા રોજે એક છાડી એવો ખબર છે લો હોય છે હસતો એકદમ ઉપર વાળ જો હોય ટકા જેવું હોય ઘણા એના ઘરમાં એક સ્ટેચ એટલે કે મૂર્તિ હોય છે એને શું કહેવાય લાફી બુડ્ડા લાફી શું કામ કે એ હસતો એકદમ એવું જોજો એ તમે તમારા ઘરે ના હોય તો કઈ જગ્યાએ હોય કોઈ દુકાનમાં તમે જોયું હોય એને શું કહેવાય લાફિંગ બુડ્ડા એટલે એ વસ્તુ એ એક જાતનો બુડ્ડો એટલે એનું જે સ્ટેચ્યુ છે બરાબર એટલે એને લાફિંગ શું કામ કે એ વસ્તુ છે લાફ એટલે શું થાય હસવું એ એ યુ જી એચ લાફ એટલે હસવું પછી છે જમ્પ જમ્પ આવ્યું હતું ને આપણે જમ્પ અ લિટલ બરાબર જમ્પ એટલે કૂદવું પછી છે ક્લેપ યોર હેન્ડ્સ ક્લેપ એટલે તાળી પાડો યોર હેન્ડ્સ એટલે તમારા હાથે તાળી પાડો યોર હેન્ડ્સ એટલે તમારા હાથે અને ક્લેપ ક્લેપ એટલે તાળી પાડો પછી છે ક્લોઝ યોર આઈઝ ક્લોઝ ક્લોઝ એટલે બંધ કરવું ઓપન એટલે ખોલવું ખબર છે ને ક્લોઝ અને ઓપન શું થશે બેના એકબીજાના વિરોધી ખોલવું ને બંધ કરવું ક્લોઝ એટલે બંધ કરવું ઓપન એટલે ખોલવું એ બધું આવશે આપણે પછી જેમ આપણે ભણશું એમાં એ બધી વસ્તુ આવશે પણ અત્યારે આપણે ખાલી ક્લોઝ એટલે શું ક્લોઝ એટલે બંધ કરવું યોર આઈઝ ક્લોઝ યોર આઈઝ એટલે તમારી આંખ બંધ કરો પછી શો યોર ટીથ શો એટલે બતાવો શો એસ એચ ઓ ડબલ્યુ એસ એચ ઓ ડબલ્યુ શો એટલે બતાવો યોર ટીથ એટલે તમારે યોર એટલે તમારે ટીથ એટલે શું થાય ખબર છે બધા ટીથ એટલે દાંત શો યોર ટીથ એટલે તમારા દાંત બતાવો પછી છે ઓપન યોર બુક્સ ઓપન એટલે જો આવ્યું આ ક્લોઝ અને અહીંયા શું આવ્યું ઓપન ઓપન એટલે ખોલવું ક્લોઝ એટલે બંધ કરવું બરાબર છે એકબીજાના વિરોધી થાય ઓપન યોર બુક્સ ઓપન એટલે ખોલો યોર બુક્સ એટલે તમારી ચોપડી ખોલો
come here. Here એટલે અહીં ખબર છે ને here આપણે બોલે છે ને come here એક્શન જોડે કરીએ come here એટલે અહીં here એટલે અહીં come એટલે આવો તમે કોઈને બોલાવો આવવા માટે તો come here એટલે અહીં આવો come here નું શું થાય ઓર અહીં આવો જો close your book અહીંયા open your book હતું હવે છે close your book બરાબર ઓપન એટલે ખોલવાનું કે છે હવે પાછળ શું છે ક્લોઝ એટલે બંધ યોર બુક એટલે તમારી ચોપડી બંધ કરો જોયું હવે પાછું જો આ બધાને અહીંયા જે સ્પેલિંગ છે એના અર્થ જોડે સમજાવું એકવાર મેં આ લખ્યા હવે બધા સમજો તમારે તમારી ચોપડીમાં અત્યારે કોઈ જ લખવાનું નથી મેં ભલે અહીંયા ગુજરાતી લખું તમારી ચોપડીમાં પણ આ બધા ઇંગ્લિશ શબ્દો છે પણ તમારે અત્યારે લખવાના નથી હું આપીશ ગ્રુપ કાર્યમાં ત્યારે જ તમારે ફોર લાઈનમાં લખવાના સરસ મજાના પણ ફોટો મોકલીશ કે તમારે આટલું લખવાનું છે તમને જે સ્વાધ્યાય પોથી લેવાની કીધી છે કાલાની ભાગ એકની એ તમે લઈ લેજો એટલે એમાં પણ આપણે લખવાનું આવશે ને ફોર લાઈનમાં પણ લખવાનું આવશે બરાબર બીજી વાર રિપીટ કરું છું હજી એકવાર કરી દઈશ તમારા બધાને ચોપડીમાં તમારે કઈ લખવાનું નથી જે તમે અત્યારે બોલી બેઠો છો આ સમજવા માટે આ મેં તમને સમજાવવા જ ગુજરાતી લખ્યું છે તમારે લોકોને લખવાનું નથી બરાબર ચાલો આ પાછું સમજો સ્ટેન્ડ અપ એટલે ઊભા સીટ ડાઉન એટલે બેસી જાઓ સીટ ડાઉન એટલે તમારી જગ્યાએ બેસી જાઓ ઈટ એટલે ખાવું સ્લીપ SLEEP સ્લીપ એટલે ઊંઘવું પછી છે ડ્રિંક DRINK ડ્રિંક એટલે પીવું રન RUN રન એટલે દોડવું ટોક TAIK ટોક એટલે બોલવું હું જેમ બોલું છું હું શું કરું છું તમારી જોડે ટોકિંગ કરું છું એટલે બોલું છું યોન એટલે બગાસવું ખાવું પછી LAUGH લાફ એટલે હસવું જમ્પ JUMP જમ્પ એટલે કૂદવું ક્લેપ યોર હેન્ડ્સ એટલે તમારી હાથેથી તાળી પાડો ક્લોઝ યોર આઈઝ એટલે તમારી આંખ ક્લોઝ એટલે બંધ કરો તમારી આંખો બંધ કરો શો યોર ટીથ શો એટલે બતાવો યોર ટીથ એટલે તમારા દાંત શો યોર ટીથ એટલે તમારા દાંત બતાવો ઓપન યોર બુક્સ ઓપન એટલે ખોલવું યોર બુક્સ એટલે તમારી ચોપડી ખોલો કમ હિયર એટલે અહીં આવો હવે કીધું કમ હિયર આપણે કોઈને બોલાવીએ આપણે ગુજરાતી શું કહીએ અહીંયા આવને એવું કહીએ ને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય કમ હિયર બરાબર ક્લોઝ યોર બુક્સ તમારી ચોપડી બંધ કરો સમજાઈ ગયું આટલું હજી ઘણા બધા એક્શન પડેલ એક્શન સ્પેલિંગ છે બધા જ સાથે પોતે લઈ લીધી હશે એમાં તમે જોશો એટલે છે એ કરવાનું છે બરાબર એ હું તમને ફોન લાઈનમાં લખાવીશ અને એમાં પણ લખવાના છે એટલે તમને પાક્કા એ બધું આપણે પરીક્ષામાં આવવાનું છે યુનિટ એક થી બધું તમારે સ્પેલિંગ બધા જોવાના એ બધું આવશે હવે આપણે જ્યાં કવિતા છે એ તમારી પોઈન્ટ છે હું પાછી તમને લોકોને સમજાવી દઉં છું બરાબર શાંતિથી સાંભળો આ ત્રીજી વખત છે શાંતિથી સરસ મજાનું સાંભળવાનું સમજવાનું અત્યારે બીજું કોઈ વસ્તુ તમારે કરવાની નથી થતી બરાબર સમજી લો એકવાર નંબર પડે આપણે પાછો વિડીયો ચાલુ કરી જોવાનો તો વિડીયો છે બરાબર તમે જેટલી વાર ચાહો એટલી વાર જોઈ શકો છો ચાલો હોપ એ લિટલ થોડું એક પગે કૂદો જમ્પ એ લિટલ જમ્પ એટલે થોડું કૂદો લિટલ એટલે થોડું 1 2 3 1 2 3 રન અ લિટલ રન એટલે દોડવું થોડું દોડો સ્કીપ અ લિટલ સ્કીપ એટલે દોડા કૂદવા થોડું દોડવું કૂદો ટેપ યોર નીઝ નીઝ એટલે ઘૂંટણ ટેપ એટલે ટપલી મારી તમારા ઘૂંટણને ટપલી બેન્ડ અ લિટલ બેન્ડ એટલે વળવું થોડું વળો સ્ટ્રેચ અ લિટલ સ્ટ્રેચ એટલે
સીધા થાઓ કે ખેંચીને સીધા થાઓ કામ કે છે સ્ટ્રેચ એટલે ખેંચો ખેંચી તમારું શરીર સીધું ઊભું કરો બરાબર છે થોડા સીધા થાઓ નોડ યોર હેડ નોડ એટલે ધુણાવો યોર હેડ એટલે તમારું માથું ધુણાવો યોન અ લિટલ યોર એટલે બગાસું ખાવું થોડું બગાસું ખાવ સ્લીપ અ લિટલ સ્લીપ એટલે ઊંઘો થોડું ઊંઘો ઇન યોર બેડ તમારા પલંગમાં ઇન યોર બેડ એટલે તમારા પલંગમાં ચલો હવે આપણે સ્પેલિંગ છે બરાબર છે એના મીનિંગ પાછળ સમજાવું છું બીજી વાર બધાનું અહીંયા ધ્યાન સ્ટેન્ડ અપ ઊભા થાવ સીટ ડાઉન એટલે બેસી જાઓ ઈટ એટલે ખાવ સ્લીપ એટલે ડ્રિંક એટલે પીવું રન એટલે દોડવું ટોક એટલે બોલવું યોન એટલે બગાસું ખાવું લાફ એટલે હસવું જમ્પ એટલે કૂદવું ટેપ યોર હેન્ડ્સ એટલે તમારા હાથેથી તાળી પાડો ટેપ યોર હેન્ડ્સ ક્લોઝ યોર આઈઝ તમારી આંખો બંધ કરો ક્લોઝ યોર આઈઝ ક્લોઝ એટલે બંધ કરો ક્લોઝ યોર આઈઝ એટલે તમારી આંખ બંધ કરો શો યોર ટીથ શો એટલે બતાવો યોર ટીથ એટલે તમારા દાંત બતાવો ઓપન યોર બુક્સ ઓપન એટલે ખોલવી તમારી ચોપડી ખોલો કમ હિયર અહીં આવો ક્લોઝ યોર બુક તમારી ચોપડી બંધ કરો સમજાઈ ગયું આટલા સ્પેલિંગ અત્યારે તમારે કોઈ આ ગુજરાતી લખવાનું નથી ખાલી આને સમજાયું બરાબર ચોપડીમાં કોઈ વસ્તુ લખવાની નથી જે ગૃહ કાર્ય તમારું લેક્ચર પતે ને જે ગૃહ કાર્ય લખાઈ ના આવે છે ને તમારા ફોનમાં એ જ તમારે જેમાં લખ્યું હોય કે ફોન લાઈનમાં તો ફોન લાઈનમાં અને સ્વાધ્યાય પોથીમાં તો સ્વાધ્યાય પોથી બધા લઈ લેજો બરાબર છે કેમ કે એ જરૂરી છે ઘણું ચોપડીમાં સ્વાધ્યાય પોથીમાં છે ચોપડીમાં નથી એના માટે અમે લેવડાવી છે બધા લઈ લેજો એમાં આપણે પૂરવાનું આવશે એમાંથી તમને પાકું કરવાની પણ બહુ મજા આવશે બરાબર છે એ સ્વાધ્યાય પોથી કઈ લેવાની જો હું બીજી વાર તમને લોકોને બતાવી દઉં છું આપણે આ લેવાની છે ફોટો મોકલેલો છે ગ્રુપમાં બરાબર આ સ્વાધ્યાય પોથી ગાલાની આપણે લઈ લેવાની છે જેથી કરીને અંદર આપણું બધું પૂરવાનું આવશે અને તમને મજા પણ આવશે એમાં પૂરવાની અને જે વસ્તુ ફોન લાઈનમાં લખવાની હશે એ હું ત્યારે કહી દઈશ કે ભાઈ આ તમારે ફોન લાઈનમાં લખવાનું છે અને આ સાથે પછી પણ ચોપડીમાં પૂરવાનું નથી કઈ ચોપડી જે તમે લોકો બધાએ પહેલા લીધી હતી આઈડિયા આ પાઠ્યપુસ્તક બરાબર તમારું મેઇન જે પહેલા લીધું હતું પાઠ્યપુસ્તક એ તમારે અત્યારે લેવાનું નથી એમાં લખવાનું નથી તમારે ભણવા માટે આપણે હું કહીશ કે ચલો પાઠ્યપુસ્તક લો તો એ લેવાનું સાથે પોથી કહીશ તો તમારે એ લેવાની બે વસ્તુ લઈને તમારે ભણવા બેસવાનું લેક્ચર હોય ત્યારે હું જે કહું એ ખોલવાનું લેક્ચર ચાલુ હોય વિડીયો ચાલુ હોય ત્યારે તમારે કોઈ વસ્તુ લખવાની નથી બરાબર વિડીયો પૂરો થાય એની પછી જે ગૃહ કાર્ય આવે છે એ જ તમારે લોકોને લખવાનું રહેશે સમજાઈ ગયું સરસ ચાલો મજા આવી ને આજના લેક્ચરમાં હવે ફરીવાર આપણે લોકો ક્યારે મળીશું તો આ કયું લેક્ચર છે આપણું ચોથું બરાબર આપણે બે વીક આપણા પૂરા થયા છે લેક્ચરના અને સરસ આપણે પહેલું પણ આપણે યુનિટી સ્ટાર્ટ કરી દીધું છે એટલે મહેરબાની કરીને કોઈએ ચોપડા ના લીધા હોય તો લઈ લેજો સ્વાધ્યાય પોથી તમને કીધી કેમ કે પરીક્ષામાં બધું એમાંથી પૂછાય છે સ્વાધ્યાય પોથીમાં તમને લખવાની પણ પૂરવાની પણ મજા આવશે એક તો આ તમારું પાઠ્યપુસ્તક તમારે લેવાનું છે અમે પૂરું ચડાવ્યું છે એટલે તમને નહીં દેખાય એનું પેજ અને એક આપણે આ સ્વાધ્યાય પોથી લેવાની છે અને ફોન લાઈન પણ હું તો તમે બધાએ બનાવી જ છે બરાબર જેમાં હું તમને લખવાનું કહું તમારે ત્યારે એમાં જ લખવાનું રહેશે બરાબર ત્યાંથી જોઈ લેવાની સૂચના શું લખી છે ગૃહ કાર્ય શું આવ્યું છે આપણું એ જ તમારે લખવાનું રહેશે બોર્ડ ઉપર હું જ્યારે લેક્ચર હોય સમજાવું ત્યારે શાંતિથી સમજી લેવાનું બરાબર છે ચાલો સ્ટુડન્ટ હવે આપણે ક્યારે મળીશું આવતા લેક્ચરમાં બાય સી યુ